નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ તેર ગુણાકાર અને ભાગાકારની રીતો જેમાં આપણે અગાઉના વિડીયોમાં પ્રશ્ન એક અને બેનો અભ્યાસ કર્યો હવે આપણે પ્રશ્ન ત્રણ અને ચારનો અભ્યાસ કરીશું જે તમે ધ્યાનપૂર્વક સમજી દાખલા આપણને પ્રશ્ન ત્રણની અંદર તેર દાખલા આપેલ છે તેમાંથી અમુક અમુક દાખલા હું તમને ગણાવીશ અને પ્રશ્ન ચારમાં પણ ચૌદ દાખલા છે તેમાંથી વચ્ચે વચ્ચેના દાખલા જે હાર્ડ જેવા લાગે અમુક અમુક રીતે હું તમને સમજાવીશ બીજી બધી તમારે જાતે દાખલા ગણવાના છે તો ખાસ દરેક દાખલો જે સમજાવું છું જે રીત સમજાવું છું તે ધ્યાનપૂર્વક સમજી લેશો જેથી દાખલાની ગણતરી તમે સરળતાથી કરી શકો તો પહેલું ઉદાહરણ અહીં આપણને આપેલ છે કે સડસઠ ગુણ્યા અઢાર જેનું ઉદાહરણની અંદર આપણને કઈ રીત આપેલી છે તે રીત પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરવાની છે અહીંયા પરીક્ષાની અંદર પણ તમને ઉદાહરણ આપેલું હશે કે કઈ રીતનો ઉપયોગ આપણે પ્રશ્ન એક અને બેમાં કોષ્ટક બનાવી બરાબર અને ગુણાકાર કર્યા હવે આપણે ગુણાકાર કરવાના છે પણ કોષ્ટકને વિભાજન કરીને એક સંખ્યાનો વિભાજન જે સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે તેનું વિભાજન કરીને ગુણાકાર કરવાનો છે ધારો કે અહીંયા અઢાર છે તો દસ વત્તા આઠ એ રીતે વિભાજન કર્યું જેને સડસઠને દસ જોડે ગુણવાના અને સડસઠને આઠ જોડે ગુણાકાર કર્યો અને બંનેનો સરવાળો અહીંયા કર્યો હું તમને આગળ સમજાવું છું ખ્યાલ આવી જશે બરાબર તો ચાલો પ્રશ્ન એક ઉપર જોઈએ પિસ્તાળીસ ગુણ્યા ઓગણચાલીસ હવે જે ગમે તે એક જે જેના જોડે ગુણાકાર કરો છો ધારો કે પિસ્તાળીસ ગુણ્યા ઓગણ અહીંયા લખ્યા હવે ઓગણચાલીસનું આપણે વિભાજન કરવાનું જેમાં ત્રણ દશકના સ્થાનમાં છે તો આ ત્રીસ ત્રણ દશકના સ્થાન સ્થાનમાં તો એની સ્થાન કિંમત શું થાય ત્રીસ થાય તો ત્રીસ વત્તા નવ એ રીતે લખવાનું છે અહીંયા વિભાજન કઈ રીતે કરવાનું તો તેના સ્થાન કિંમતના આધારિત વિભાજન કરવાનું એટલે ત્રીસ વત્તા નવ ઓગણચાલીસ થશે તો આ રીતે તમારે વિભાજન કરી દેવાનું ત્યાર પછી અહીંયા કૌશમાં સૌથી પહેલાં લખવાનું પિસ્તાળીસનો ગુણાકાર ત્રીસ જોડે કરવાનો છે પિસ્તાળીસનો નવ જોડે ગુણાકાર કરવાનો છે બરાબર તો આ આ જ સંખ્યાનો પહેલાં આઠ જોડે અને પછી આના જોડે ગુણાકાર કરવાનો એટલે લખવાનું પિસ્તાળીસ ગુણ્યા ત્રીસ અને પિસ્તાળીસ ગુણ્યા નવ હવે આનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનો છે તો પિસ્તાળીસ ગુણ્યા નવ ત્રીસ કર્યા એટલે કે જો પાછળ શૂન્ય છે એટલે પહેલાં તો શૂન્ય મૂકી દેવાના બરાબર અને અહીંયા ને અહીંયા જ ગુણાકાર કરવાનો એટલે ત્રણનો જ પહેલાં પાંચ જોડે ગુણાકાર થાય એટલે ત્રણ પાંચ પંદરના પાંચ વધી એક ત્યાર પછી ત્રણનો ચાર જોડે ગુણાકાર કરો તો ત્રણ ચાર બાર અને હતી એ તેર તો અહીંયા થઈ ગયા તેરસો પચાસ ગુણાકાર અહીંયા અહીંયા જ કરવાનો છે કે તમે એક ગુણ સંખ્યા પાછળ બે સંખ્યા છે તો પાછળ એક શૂન્ય છે તો શૂન્ય જ લગાવી દેવાનું બરાબર અહીંયા જો નવ ને પાંચ જોડે ગુનો એટલે નવ પંચા પિસ્તાળીસ ના પાંચ વધી થઈ ચાર પછી નવ ચાર છત્રીસ છત્રીસની અંદર વધી ચાર ઉમેરો એટલે ચાલીસ તો થઈ ગયો અહીંયા ગુણાકાર તો આ પ્રમાણે અહીંયા ને અહીંયા ગુણાકાર કરી અને આ બંને સંખ્યાનો શું કરવાનો સરવાળો કરવાનો તો જો ઝીરો વધતા પાંચ 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 વત્તા ઝીરો પાંચ ને ત્રણ સાત અને એક ના એક તો સત્તરસો ને પંચાવન આપણને જવાબ મળી ગયો ત્યાર પછી જોઈએ જુઓ બે નંબરનો દાખલો ચોર્યાસી અહીંયા ચોર્યાસી ગુણ્યા સિત્યોતેર કર્યો સિત્યોતેરનું વિભાજન કર્યું એટલે સિત્તેર વત્તા સાત થયા તો ચોર્યાસી ને સિત્તેર જોડે ગુણો અહીંયા જે ઉપરની સંખ્યા જે ખાસ યાદ રાખવાનું ઉપરની સંખ્યા છે તેને બંને જ આ અહીંયા જે વિભાજન કર્યું છે એ બંને જોડે ગુણાકાર કરવાનો તો જુઓ ચોર્યાસી ગુણ્યા સિત્તેર ચોર્યાસી ગુણ્યા સાત આ બે વખત આ સંખ્યા બે વખત આવશે બરાબર ચોર્યાસી ગુણ્યા સિત્તેર ચોર્યાસી ગુણ્યા સાત આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે અહીંયા જુઓ ઝીરોના પાછળ ઝીરો લાગ્યા સાત ચાર અઠ્યાવીસ ના આઠ વદ્દી બે સાત છપ્પન છપ્પન ને બે અઠાવન તો પાંચ હજાર આઠસો એસી થયા આ બંનેનો ગુણાકાર કરીએ તો જુઓ ચોર્યાસી ગુણ્યા સાત ચોર્યાસી ગુણ્યા સાત જ છે પાછળ ઝીરો નથી તો આપણે ઝીરો વગર પાંચસો ઉપર હતા તે લખી દીધા ત્યાર પછી બંનેનો સરવાળો કરી દો તો ચોસઠસો અડસઠ આપણને જવાબ મળ્યો હવે આગળ જુઓ અહીંયા ત્રણ અંકની સંખ્યા છે અને બોતેર જોડે ગુણાકાર કરવાનો છે તો ત્રણ અંકની સંખ્યા ઉપર જ રવા દઈ અને સિત્તેરને બે સિત્તેર વત્તા બે બોતેર વિભાજન કરી દો તો ત્રણસો અડસઠનું સિત્તેર જોડે ગુણાકાર કરો ત્રણસો અડસઠને બે જોડે ગુણાકાર કરો અહીંયા પણ સેમ જ રીતે અહીંયા પાછળ સાતના પાછળ ઝીરો છે તેનો ઝીરો લગાવી અને સાતનો ગુણાકાર ત્રણસો અડસઠ જોડે કરો ત્યાર પછી બેનો ગુણાકાર કરો ત્રણસો અડસઠ જોડે એટલે સાતસો છત્રીસ મળે બંનેનો સરવાળો કરી દો તો આ પ્રમાણે તમને જવાબ મળી જશે આગળના દાખલામાં જે કોષ્ટક બનાવ્યું હતું તેનાથી પણ સારું એકદમ ઓછી મહેનતથી ગુણાકાર થઈ શકે છે અને સરળતાથી ગુણાકાર વિભાજન કરવાથી આપણને ગુણાકાર સરળતાથી થઈ જાય છે ત્યાર પછી જુઓ પ્રશ્ન નવની અંદર ત્યાર પછીના વચ્ચે જેટલા દાખલા છે બધા તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ન સમજાય તો જણાવશો જુઓ અહીંયા ત્રણ સંખ્યા છે બસો અડત્રીસ ગુણ્યા એકસો ને બત્રીસ તો અહીંયા ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો આપણે શું કરીશું એકની સ્થાન કિંમત શું થશે સો થશે તો સો વત્તા ત્રણની સ્થાન કિંમત ત્રીસ તો ત્રીસ વત્તા બે તો સો વત્તા ત્રીસ વત્તા બે કેટલા થયા એકસો બત્રીસ થઈ ગયા હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર ઉપરની જે સંખ્યા છે તેના જોડે કરવાનો તો બસો અડત્રીસ ને સો જોડે ગુણો પછી ત્રીસ જોડે ગુણાકાર કરો પછી બે જોડે ગુણાકાર કરો તો જુઓ સો જોડે ગુણાકાર કરીએ તો એકદમ સરળતાથી થઈ જશે કારણ કે બસો અડત્રીસ એકા બસો અડત્રીસ અને પાછળ બે શૂન્ય છે એ લગાવી દો થઈ ગયું ત્રેવીસ હજાર આઠસો જવાબ ત્યાર પછી અહીંયા એક શૂન્ય છે તો અહીંયા શૂન્ય લગાવી દો અને ત્રણ જોડે ગુણાકાર કરી દો આઠ ત્રણ ચોવીસ ચોવીસ ના ચાર વદ્દી બે ત્યાર પછી ત્રણ તાલીસ નવ નવ ને બે અગિયારનો એક વદ્દી એક ત્રણ દુ છ અને એક સાત થઈ ગયા હવે બે જોડે ગુણાકાર કરવાનો તો આઠ દુ સોડનો છ બધી એક ત્રણ દુ છ ને એક સાત અને બે દુ ચાર ચારસો ને થઈ ગયા હવે સરવાળો કરી દો જેમ બે સંખ્યાનો સરવાળો હતો એમ હવે ત્રણ સંખ્યાનો સરવાળો થયો બરાબર તો આપણને જવાબ એકત્રીસ હજાર ચારસો સોળ મળે છે ખાસ દાખલા ગણતરી ગણતરી કરતી વખતે સ્થાન કિંમત અને સ્થાન સ્થાન એની જે બદલાઈ જવું ન જોઈએ તમે સંખ્યા લખો છો તો સ્થાન ખાસ ધ્યાન રાખવાનું જો તમે પછી અહીંયા ચાર અહીંયા લખવાના જગ્યાએ અહીંયા લખી દેશો તો તમારો જવાબ ખોટો પડશે બરાબર ત્યાર પછી આગળ પાંચસો છ ગુણ્યા એકસો બોતેર હવે અહીંયા આ રીતે સંખ્યા આપેલી છે ને તો તમારે શું કરવાનું એકસો બોતેરનો પાંચસો છ જો ગુણાકાર કરવાનો કેમ તો પાંચસો છ છે તેનું આપણે વિભાજન કરીએ તો પાંચસો વત્તા છ જ થશે એટલે બે જ સંખ્યા જોડે તમારે ગુણાકાર કરવો પડશે જો એકસો બોતેરનો વિભાજન કરો એટલે સો વત્તા સિત્તેર વત્તા બે ત્રણ સંખ્યા જોડે ગુણાકાર કરવો પડે જેનાથી સરળ એનાથી સારું અને સરળ કયું બનશે પાંચસોને છ થશે તો પાંચસો વત્તા છ લખી દો એટલે પા એકસો બોતેરનો પાંચસો જોડે ગુણાકાર કરો એકસો બોતેરનો છ જોડે ગુણાકાર કરો બરાબર તો બંને જો પાંચસો જોડે ગુણાકાર કરો આમાં બે શૂન્ય તો લગાવી દો અને એકસો બોતેર ગુણ્યા પાંચ કરી દેવાના એકસો બોતેર ગુણ્યા છ કરી દો અને સરવાળો કરી દો તો ઇઝીલી બે સ્ટેપમાં તમને જવાબ મળી જશે તમારે નક્કી કરવાનું છે કે હું કઈ સંખ્યાનો બંનેમાંથી ગુણાકાર જુઓ ત્રણનો બે જોડે ગુણાકાર કરો તો પણ જવાબ છ મળે છ બેનો ત્રણ જોડે ગુણાકાર કરો તો પણ જવાબ તો છ જ મળવાનો છે અને આપણને સરળ કયું પડે છે તે આપણે જોવાનું હોય છે બરાબર તો અહીંયા આ પ્રમાણે તમારે કરવાનું ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર જોઈએ ઉદાહરણ મુજબ ભાગાકાર કરો હવે આ ઉદાહરણ કયું આપેલું છે આપણને સાદા ભાગાકાર અત્યાર સુધી અત્યાર સુધી આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છે ભાગાકાર કરવામાં તે જ પ્રમાણેનું ઉદાહરણ આપેલ છે આગળ પ્રશ્ન પાંચ છે જે આપણે આગળ આગળના વિડીયોમાં જોઈશું તેમાં અલગ રીત ભાગાકારની આપેલી છે તે પણ આપણે શીખીશું અત્યારે આપણને અહીંયા ભાગાકારની જે આપણે સંખ્યા ઉતારવાવાળી જે રીત આપેલી છે તે પ્રમાણે ભાગાકાર કરવાનો છે તો જોઈએ આપણે જુઓ સાત ચારસો ને છોતેર ભાગ્યા સત્તર બરાબર ભાગાકાર કરવા માટેની ભૂલી ગયા હોય તો થોડું ફરીથી તમને એક ડિટેલ્સમાં કમ્પ્લીટ સમજાવી દઉં શું કરશો તો પહેલી સંખ્યા નાની હોય બરાબર સત્તર કરતાં નાની છે તો બંને સંખ્યા લેવી પડે બે સંખ્યા લેવી પડે બરાબર બે સંખ્યા આ જ્યાં સુધી ન આવે ત્યાં સુધીનો સત્તરનો ઘડિયો બોલવાનો તો જુઓ સત્તર દુ ચોત્રીસ લીધા સત્તર ત્રણ કરીએ એટલે સત્તર ત્રણ અડસઠ સંખ્યા વધી જાય છે તો સત્તર દુ ચોત્રીસ લીધા હવે અહીંયા શું કરવાનું આ જે સંખ્યા છે એની બાદબાકી કરવાની તો સાતમાંથી ચાર જાય તો ત્રણ અને ચારમાંથી ત્રણ જાય તો એક બરાબર ગુનાકા કરીએ છીએ તો નીચે સરવાળો કરીએ છીએ તો પછી અહીંયા પણ પાછો સરવાળો કરવાનો નહીં અહીંયા બાદબાકી થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા બાદબાકી કરી હવે તેર રહ્યા હવે ઉપરની સંખ્યા ઉતારો એટલે છ ઉતાર્યા સત્તર અઠ્ઠા સત્તરનો ઘડિયો આઠ સુધી બોલીએ છીએ એટલે એકસો છત્રીસ આપણને મળી જાય છે તો સત્તર અઠા એકસો ને છત્રીસ લખી દો શેષ શું મળ્યું બાદબાકી કરવાથી ઝીરો એકસો છત્રીસમાંથી એકસો છત્રીસ જાય એટલે શેષ મળ્યું ઝીરો તો નીચે લખવાનું ઉપર જે આપણને મળી આ સંખ્યા તે શું મળી ભાગફળ મળ્યું અને છેદમાં આવે એ શેષ મળ્યું તો ભાગફળ અઠ્યાવીસ અને શેષ ઝીરો લખી દો ત્યાર પછી પાંચસો એકાવન ભાગ્યા ઓગણીસ કરો તો અહીંયા પણ ઓગણીસ દુ આડત્રીસ લખ થશે ત્યાર પછી અહીંયા પાંચમાંથી આઠ ના જાય એટલે દસકો લેવાનો પંદરમાંથી આઠ જાય તો સાત અહીંયા દસકો આપ્યો એટલે ચાર રહ્યા તો ચારમાંથી ત્રણ જાય તો એક હવે ઉપરથી ઉતાર્યો એક તો ઓગણીસ નવ્વા એકસો એકોતેર થાય છે તો એકસો એકોતેર લખી દો બાદ બાકી કરો એટલે જવાબ ઝીરો મળ્યો તો અહીંયા ભાગફળ થયું ઓગણત્રીસ અને શેષ મળ્યો ઝીરો ત્યાર પછી જુઓ પાંચ પાંચ નંબરનો દાખલો નવસો પચાસ ભાગ્યા આડત્રીસ હવે તમને આડત્રીસનો ઘડિયો ન આવડે બરાબર ને તો શું કરવાનું કે આપણે ગુણાકાર કરી દેવાનો આડત્રીસનો ગુણાકાર કરી દેવાનો બરાબર જેટલી સંખ્યાની જરૂર પડે તો જો આડત્રીસ ગુણ્યા બે કરો એટલે છોતેર મળે છે ત્રણ કરી એટલે સંખ્યા વધી જશે તો આડત્રીસ ગુણ્યા બે કરો એટલે છોતેર થશે પંચાણુંમાંથી છોતેર બાદ કર્યા તો ઓગણીસ મળ્યા અહીંયા ઝીરો ઉતાર દા ડાયરેક્ટ તમને ખબર ન પડે કે પંચાણુંમાંથી છોતેર બાદ કરો આપણે શું કરવાનું દસકો લેવાનું પાંચમાંથી છ ન જાય એટલે દસકો લેવાનો દસકો ક્યાંથી લીધો નવ ઉપરથી લીધો બરાબર એટલે અહીંયા પંદરમાંથી છ જાય તો નવ અને અહીંયા આઠમાંથી સાત જાય તો એક ઉપરથી ઉતાર્યો ઝીરો હવે આડત્રીસ ગુણ્યા પાંચ કરીએ છીએ એટલે એકસો નેવું મળે છે તો આડત્રીસ ગુણ્યા પાંચ કરવાના એટલે એકસો નેવું થઈ જાય અંદાજ કઈ રીતે લગાવવાનો કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું તો જુઓ અહીંયા પહેલી સંખ્યાને ધ્યાનમાં લેવાનું જો અહીંયા મેં બે જોડે ગુણાકાર કર્યો ત્રણનો ઘડિયો તો આવડે ને ત્રણ દુ છ ત્રણ તાલી નવ કરીએ જુઓ ત્રણ તાલી નવ કરીએ તો અહીંયા સંખ્યા વધી જવાની ને પાછળ આઠ છે એટલે તો આ પ્રમાણે અંદાજ લગાવવાનો અહીંયા ઓગણીસ આવ્યા તો જુઓ ત્રણ પંચા પંદર પછી ત્રણ છક અઢાર કરીએ છીએ એટલે એકસો એસી તો તમારે પાંચ અને છ વડે ગુણાકાર કરી જોવાનો બંનેમાંથી કયા જોડે જવાબ આવે છે આ રીતે તમારે અંદાજ લગાવી અને ગુણાકાર કરવાનો તો તમને ગુણાકારમાં પણ સરળતા રહે પછી આગળ જોઈએ નવસો છાસઠ ભાગ્યા છેતાલીસ તો છેતાલીસ ગુણ્યા બે જો ચાર દુ આઠ હવે ચાર ત્રણ બાર અહીંયા સંખ્યા પછી છેતાલીસ ગુણ્યા ત્રણ કરતા તો સંખ્યા વધી જતી તો અહીંયા છેતાલીસ દુ બાણું કર્યા નવ છ માંથી બે જાય તો ચાર નવમાંથી નવ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા છ હવે છેતાલીસ એકા છેતાલીસ તો ભાગ ફળ એકવીસ મળ્યો અને શેષ મળ્યો શૂન્ય ત્યાર પછી છેલ્લા બે દાખલા જોઈએ નવસો પચીસ ભાગ્યા સત્તાવન તો અહીંયા સત્તાવન એકા સત્તાવન કરવાના અહીંયા બારમાંથી સાત જાય તો પાંચ રહ્યા અહીંયા રહ્યા એક દસકો આપ્યો એટલે આઠ આઠમાંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા પાંચ હવે સત્તર સત્તાવન ગુણ્યા છ કરશો એટલે ત્રણસો ને બેતાળીસ મળશે એનાથી સાત જોડે કરશો ગુણાકાર એ સંખ્યા વધી જશે તો સત્તાવન ગુણ્યા છ કરશો એટલે ત્રણસો બેતાળીસ મળ્યા પાંચમાંથી બે જાય તો ત્રણ પાંચમાંથી ચાર જાય તો એક ને ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય તો અહીંયા શેષ મળ્યો તેર હવે જુઓ સત્તાવન આગળ અહીંયા તેર છે એટલે આગળ સંખ્યા વધી શકે નહીં પછી આપણે પોઈન્ટ કરવો પડે આપણે અહીંયા શેષ દર્શાવી દેવા દર્શાવવાનો છે પોઈન્ટ ચડાવવાનો નથી તો અહીંયા ભાગફળ કેટલું મળ્યું આપણને સોળ મળ્યું અને જે નીચે સંખ્યા વધી એ કેટલી વધી શેષ વધી કહેવાય તો તેર વધ્યો શેષ ત્યાર પછી પછી છસો છ ભાગ્યા છવ્વીસ તો છવ્વીસ દુ બાવન કરીશું છવ્વીસ ત્રણ કરીશું એટલે સંખ્યા વધી જશે દસમાંથી બે જાય તો આઠ અહીંયાથી દસ કો આપ્યો એટલે પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા છ હવે છવ્વીસ ત્રણ ઇઠ્યોતેર થશે છ્યાસીમાંથી ઇઠ્યોતેર બાદ કરીએ એટલે શેષ આઠ મળ્યો તો અહીંયા આઠને આગળ સંખ્યા હવે વધશે નહીં બરાબર નાની સંખ્યા છે અને પોઈન્ટ કરવો પડે તો અહીંયા શેષ આપણે લખી દેવાનો આઠ તો અહીંયા ભાગફળા પરને મળ્યું ત્રેવીસ અને શેષ મળ્યું આઠ તો આ પ્રમાણે તમારે પ્રશ્ન ત્રણ અને ચારના દાખલા તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન પાંચનો અભ્યાસ કરીશું આભાર